गई काले सवारे राजकोट सीटी में सीविल हॉस्पिटल में दुष्कर्मना बनावनी विगत खास कर कोविड वार्ड में प्रदीपनगर पीआई ने एना सगावाला द्वारा विगत मड़ेली त्यार पछी सीपी साहेब की सूचना थी तात्कालिक प्रदीपनगर पीआई अने महिला पीआई अने महिला पीआई की टीम ए लोकोने पहलू काम तो यह तो के जे व्यक्ति जे विक्टीम छे एनु प्रॉपर निवेदन केवी रीते लेवू अने एटले पीपी सूट पहेरी ने महिला पीआई निवेदन लीधुं। प्राथमिक तपास सीविल नी ऑथोरिटीए पण पोतानी रीते करी हती अने त्यार पछी ए निवेदन लीधा पछी एमां कॉग्निजेबल ऑफेन्स जेवुं देखाता अमे मोड़ी सांजे एफआईआर दाखल करी अलग अलग टीमों बनावीने जेटला पण सस्पेक्टेड हता सीविलमां अटेन्डंट जेनी उपर आक्षेप हतो विक्टीम जे छे जे आरोपीने कोई नामथी जाणता नहोता एमना वर्णनना आधारे सस्पेक्टेड जेटला पण हता एटलाने राउंडअप करी अने त्यार पछी आरोपी अमे हितेश झाला एने अत्यारे अरेस्ट करी लीधो छे अने आखो जे बनाव छे ए रात्रे 1:30 वागे सीविल हॉस्पिटलना कोविड वॉर्डमां चोथा माळे अटेन्डंट जे दर्दीने ध्यान राखवा माटे अटेन्डंट त्यां हाजर हतो એના હાજરીમાં એણે લાઇટ બંધ કરી અને આખો બનાવ બનેલો છે અને આગળની તપાસ જે કંઈ પણ એમાં ફોરેન્સિક રિપોર્ટ એ સિવાય બીજા સાયન્ટિફિક મેડિકલ એક્ઝામિનેશન આગળની તપાસ અમારું જે ક્રાઇમ અગેન્સ્ટ વુમનનું સ્પેશિયલ યુનિટ છે એ ચલાવી રહ્યું છે। विक्टीम जे छे ए विक्टीमना सौथी पहेला एने एना सगावालाने टेलिफोनिकली जाण करी सवारे 5:30 पछी त्यार पछीनुं जे आरोपीनुं बिहेवियर छे ए थोड़ू अमने शंकास्पद लागे छे। साथे साथे विक्टीमने अमे अलग अलग रीते अलग अलग अधिकारीओए 3-4 स्टेटमेंट लीधा छे। पहेला एवुं हतुं के कदाच अमने कोई भ्रमणा थई होय के कंई बीजो कोई प्रश्न होय कारण के एमनी एज 55 छे પણ છતાંય અમે આખો બનાવ ખૂબ જ ગંભીરતાથી લીધો અને જ્યારે અમારા મહિલા પીઆઈએ જાતે રૂબરૂ એના અગાઉ પીએસઆઈએ સ્ટેટમેન્ટ લીધું હતું પણ મહિલા પીઆઈએ જાતે રૂબરૂ જઈને વિક્ટીમનું સ્ટેટમેન્ટ લીધું પછી અમને એમાં એમ લાગ્યું કે આ એક એક ઇન્વેસ્ટિગેશનનો કેસ છે અને ત્યાર પછી અમે એફઆઈઆર દાખલ કરી છે। અટેન્ડન્ટનો હિતેશ ઝાલા જે છે એ લેબર કોન્ટ્રાક્ટર થ્રુ આવેલો છે અને એનો અત્યાર સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ અમને મળ્યો નથી કે અગાઉ આ પ્રકારનું બીજા કોઈ દર્દીઓ સાથે કૃત્ય કર્યું હોય તો એ અમે રિમાન્ડમાં કે ઇન્ટ્રોગેશનમાં જ વધારે ડિટેલ કહી શકશું પણ આ જે વિક્ટીમ છે એનું સ્ટેટમેન્ટ અમને કન્સિસ્ટન્ટલી એક સરખું લાગ્યું એટલે ત્યાર પછી અમે આમાં ડિટેલ એફઆઈઆર કરી અને આગળ તપાસ કરી રહ્યા છીએ। આ જે કેસ છે એમાં નોર્મલી 376માં આપણે વિક્ટીમના સ્ટેટમેન્ટના આધારે પુરાવા ભેગા કરતા હોઈએ છીએ। આજે વોર્ડ હતો એમાં ઓલરેડી બીજા 3 દર્દીઓ અંદર નાઇટમાં પણ હતા અને એની બાજુમાં બીજા 2-3 અટેન્ડન્ટ પણ હતા એટલે એ છે। એ ઉપરાંત જે જગ્યાએ બનાવ બન્યો છે એના અમે પુરાવા અત્યારે જે એવિડન્સીસ લેવાના છે એ લીધા છે અને ફોરેન્સિકમાં મોકલીએ છીએ। આ બધા સાયન્ટિફિક પુરાવા ઇવન વિક્ટીમનું અને આરોપીનું અમે મેડિકલ પણ કરાવવાના છીએ અને આ બધા સાયન્ટિફિક પુરાવા ભેગા કર્યા પછી અમે આગળ કરશું કરીએ। ધમકી આપી છે એવું એઝ સચ મહિલાએ કે કોઈ વિક્ટીમે કીધું નથી અમને પણ મહિલાને એવો અંદરથી ડર હતો જ્યારે બનાવ બન્યો રાત્રે 1:30 વાગે ત્યારે કે આ હું જો અત્યારે કોઈને કહીશ તો કદાચ આ મને કોઈ પણ રીતે કોઈ અલગ પ્રકારનું ઇન્જેક્શન આપીને મારી નાખશે એટલે એને કારણે એણે અટેન્ડન્ટે જ્યારે જગ્યા છોડી દીધી 6:30 કે 6 ત્યાર પછી એણે એના પરિવારને ટેલિફોનિકલી જાણ કરી છે।